Maesha. Bolanath, no campa de oche que Hamesa Magan. Magan el de Anand. Hamesa Anand. Maras no coi la quine. Gavane Maras en Jindigito api. Aunque el balado de tu vez,
તો આપણે આમે કેવે આપણો દર્પણ તો હોય ને લે ચોગડિયા પ્રમાણે માણસના મૂળ મૂળ બદલાય છે તો ઘોડાનાથ ને માટે પરમાનંદ સ્વામી શબ્દો આપ્યા છે અને શબ્દો સાચા છે કે ભાઈ મગન હંમેશા મારે શા ગમે તેવી સ્થિતિ ગમે તેવા સંજોગોમાં આવે એ એ ઘોડાનાથ એકવાર એક અસુરને વરદાન દઈ દીધું કેવું દઈ દીધું કે જેના માથે હાથ મૂકે એ બળીને ભસ્મ થઈ જાય લો આ વરદાન દઈ દીધું અને પેલો મારો એવો નીકળ્યો કે ભોળાનાથને કે મારે તમારા માથે હાથ મૂકવો છે એમાં શિવજીના ચરિત્રો બહુ સરસ મજાની કથાઓ
વિસ્તારથી આલેખી છે. આજે તો આપણે ખાલી એક ભાવ સમર અને શ્રદ્ધાપૂર્વક ભોળાનાથના આજના પ્રગટ કરીને ભોળાનાથને શ્રદ્ધાપૂર્વક કિંચિત આપણા અહીંયાની ભાવનાઓ છે એ આપણે અર્પણ કરીએ છીએ અને ભગવાનના ચરિત્રો દેવોના ચરિત્રો એમના જીવન એ કેટલા તો એવા હોય છે કે એમના જે આચરણ છે એ આચરણ છે એ આપણા માટે ઉપદેશ અને અનુકરણીય હોય છે અને કેટલોક એવું હોય છે કે જે એમના આચરણ છે એમના ચરિત્ર છે તો એ આપણા માટે એ અનુકરણીય એટલે એ પ્રમાણે આપણે તરવાનું હોતું નથી પણ આપણને જે ઉપદેશ આપ્યો એમણે જે આપણને માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે ચાલવાનું હોય છે જો દરેક બાબતમાં ભગવાનના જે ચરિત્રો છે એ પ્રમાણે જો માણસ કરવા જાય તો માણસને કામ નહીં એ તો વિચારો પછડાઈ જાય એટલે મહાદેવજી નો પરિવાર એ સ્ટાફ સાથે આખો એક પરિવાર બહુ સરસ મજાનો પરિવાર છે અને બધા આનંદથી જીવે છે સૌ સૌના રીતે મહાદેવજીનું વાહન નંદી નંદીએ પાછો મારો એવો છે પાછો કે અમારા ભગવાન એવા અમે કેમ ચિંતાવાળા થઈએ નંદીએ પણ જીવાડે એટલા વર્ષ જીવે એટલા વર્ષ
¡Gracias!
શિયા ટેમ્પલ સોજાણા બધું કામ ટેમ્પલ ભલે હેક્ટર ના હેક્ટર હોય પણ ટેમ્પલ થી બધું હવે જાય બધું 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 કામ થઈ જાય આવો જાણો ભોળા નાથનું આનંદમય જીવન છે એટલે મારે પણ તમને એ જ કહેવું છે કે પ્રોબ્લેમ તો આવવાના છે જુઓ ક્યારેક ક્યારેક મારું મોઢું ચડી જાય છે મોઢામાંથી મૂકીને આવે છે ત્યારે ક્યારેક શું ધારી ના થાય ને અમારે નદી જેવું ઘણી વાર થાય છે નદી જેવું ઘણી વાર થાય છે કીધું હવે કાંઈ અને થાય કાંઈ ત્યારે થોડી વાર બધું થઈ જાય પણ પછી પાછું તમારે એવું રાખવા અને એમાં આપણે આજે તો ખાસ બહેનોનો વાર્ષિક દિવસ છે વાર્ષિક દિવસ એટલે વાર્ષિક દિવસ નિમિત્તની સત્સભા વિશેષ સભા હોય છે આજે આજની વિશેષ સભામાં આપણને એ વાત જાણીને આનંદ થશે કે જેટલા વર્ષ જૂનું આપણું મંદિર એટલે કે 35 વર્ષ જેટલા વર્ષ જૂનું આપણું મંદિર એટલા વર્ષ જૂનું આપણા બહેનોનું ઘનશ્યામ મંડળ આજકાલ આજકાલ કરતા 35 વર્ષથી બહુ જ સરસ રીતે કોઈ પણ પ્રકારની બબાલો વગર હળીમળી પ્રેમ સદભાવથી ભજન કરે સેવા કરે એવું જો ઘનશ્યામ મંડળ હોય તો આવા મારા 23 સેક્ટરમાં બહેનોનો ઘનશ્યામ મંડળ એમનો ઉમંગ એમના સેવા ભાવના કેવા સારા સારા મોટા મોટા શેઠાણીઓ મોટા મોટા સાહેબાણીઓ આ તમે જો તો અને પ્રસંગો ઉપર તમે ઉપડે નહીં એમના ભાષણો બે બે જણા તો ઉપાડે ત્યારે ઉપડે માંડ માંડ એવા એમના મોટા મોટા ભાષણો તે પર બધા બહેનો સાથ કરતા હોય અને અનેક વિવિધ સેવાઓ મંદિરમાં એ બહેનોની છે તો 35 વર્ષથી શરૂઆત જ્યારે થઈ ત્યારે શરૂઆતમાં જે બહેનોના તેનો જે જવાબદારી છે એ મુખ્યત્વે બે બહેનો એક તો પુષ્પાબેન ઠક્કર અને જયંતિકાબેન ઠક્કર આ બે બહેનો એ જવાબદારી સંભાળતા હતા બહેનોની એમ કે બહેનોનો જવાબદારીમાં બીજું કાંઈ નહીં પણ ક્યારે કોને ત્યાં ભજન છે ક્યારે કોને ત્યાં પારાયણ છે જે વગેરે વગેરે જે બહેનોની પ્રવૃત્તિઓ હોય બધી સરસ રીતે એનું સંચાલન કરવું અને જે બહેનો કોને ત્યાં ભજનમાં જાય તો જે કોઈ ભેટ અર્પણ કરે કે જે કે જે બધો જે વહીવટની બાબત જે કાંઈ હોય બધું સરસ રીતે એ સેવાનું સંચાલન એ એ બહેનોએ ઘણા વર્ષો સુધી કર્યું અને પછીથી લગભગ છેલ્લા 15 વર્ષથી કદાચ માનું છું ત્યાં સુધી છેલ્લા 15 વર્ષથી આ બહેનોની સરસ રીતે એમ કે બહેનોનો ઉત્સાહ જળવાઈ રહે અને એમની સંગઠિતતા અને ભજન ભક્તિ સેવામાં અને બહુ સરસ રીતે જે એનું હાલ સંચાલન કરી રહ્યા છે એ આપણે ઉર્મિલાબેન પટેલ અને શારદાબેન પટેલ અને એમની સાથે મારા સહકારમાં અમારે કોકિલાબેન પટેલ તો આ બહેનો એ સરસ રીતે અત્યારે બહેનોની પ્રવૃત્તિનું સંચાલન કરે છે બહુ આનંદની વાત છે બહેનો ઠારે તો શું ન કરે ખરેખર બહેનોને માથે ઘણી બધી જવાબદારી છે ભાઈ એક હરિભક્તના ઘરે ગુરુજીએ વાત કરી હતી કે બહેનો એ ત્રણ કુળને તારનારી છે બહેનો ધારે ને તો ત્રણ કુળને તારે તારે તો ધારે તો ત્રણ કુળને તારે તારે તો ત્રણને મારે બોલવું ના પડ્યું જેવી તેવી વાત નથી ભાઈ એક તો શક્તિ છે પણ ચેતતા રહેજો સરકાર પાસે એમના પણ ખેલી પાસે તમે જ્યાં જુઓ ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં બહેનોને જે સ્થાનને
જે માન આપ્યું છે એ લગભગ હું માનું છું તમને ક્યાંય નથી આપશે પરમ ભગવાન